નમસ્કાર, એજ્યુ સફર પરિવાર વતી આપ સર્વ મિત્રોનું તારીખ 11 સપ્ટેમ્બર 2019ના ગુજરાતી કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત છે. ગઈકાલે વીજળી અને વરસાદ આ બંનેના સમસ્યાને કારણે આપણે કરંટ અફેર નહોતા આપી શક્યા, પરંતુ આજે આ બંને કરંટ અફેરને ભેગું કરી અને સંયુક્ત રીતે આજનું કરંટ આપવા હું જઈ રહ્યો છું. તો આજનું કરંટ અફેર તમારા માટે ખૂબ જ મહત્વનું છે, તો એજ્યુ સફરના આ કરંટ અફેરને તમે ધ્યાનપૂર્વક નિહાળજો, જેથી કરીને તમારી આવનારી એક્ઝામને જ્યારે હવે ગણ્યા ગાંઠ્યા 40 જેટલા દિવસો બાકી છે બિન સચિવાલય ક્લાર્કને, ત્યારે એની અંદર કરંટ અફેરને ઘણું વેઇટેજ છે. તો આવા સંજોગોમાં આપણે કરંટ વિથ જીકે સિરીઝમાં તમે બધા જોડાયેલા છો અને જોડાયેલા રહેજો, તમારને ખૂબ જ ફાયદો કરાવશે. તો ચાલો શરૂ કરીએ આજના કરંટ અફેરમાં. સૌ પ્રથમ દિન વિશેષ. દિન વિશેષમાં આવે છે જામ રણજીતસિંહનો જન્મદિવસ 10 સપ્ટેમ્બર, એટલે કે ગઈકાલે ગયો. આ જામ રણજીતસિંહને કોણ ન ઓળખે, ક્રિકેટ સાથે સંકળાયેલા એવા વ્યક્તિ. એમનું તખલ્લુસ છે જામ અથવા પ્રિન્સ રણજીતસિંહજી જાડેજા, કેવો જામનગરના એટલે કે જામ સાહેબ અથવા તો મહારાજા જામ સાહેબ ઓફ નવાનગર, આવા નામથી પણ આ જામ રણજીતસિંહજીને ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 10 સપ્ટેમ્બર 1872 ના રોજ જામનગરના સરોદર મુકામે તેમનો જન્મ થયો હતો. 1877 માં જામ સાહેબ વિભાજીએ પોતાના દુરાચારી પુત્રની જગ્યાએ યુવરાજ તરીકે તેમના દત્તક લીધેલા એવા વિભાજીને તેમણે પોતાના સ્થાન ઉપર બેસાડી દીધા. એટલે આમના જ માનમાં આપણે જ્યારે જામ રણજીતસિંહની વાત આવે છે ત્યારે આમની સાથે જોડાયેલા કેટલાક ક્રિકેટના ઇતિહાસને પણ આપણે વાગોળીએ, તો 1896 માં કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા અને ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લેન્ડ તરફથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે મેચમાં પ્રથમ દાવમાં તેમણે 32 રન તથા બીજા દાવમાં 154 રન કર્યા અને ટેસ્ટ મેચ રમનાર તેઓ પ્રથમ ભારતીય હતા. 1896 એક સિઝનમાં 2780 રન કરી વિક્રમ નોંધાવ્યો અને 10 સળંગ સિરીઝમાં 1000થી વધુ રન પણ નોંધાવ્યા. 1904 8 સદી સાથે 2077 રન તેમણે કર્યા હતા અને 1907 નવાનગરની રાજ્ય ગાદી ઉપર તેઓ આવ્યા હતા, અને આ નવાનગર એટલે આપણું હાલનું જામનગર. અને એમની હજી ટેસ્ટ કારકિર્દીની વાત કરો તો ટેસ્ટ કારકિર્દીમાં 15 ટેસ્ટમાં 44.95 એવરેજથી 989 રન તેમણે બનાવ્યા હતા. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 307 મેચમાં 500 દાવમાં તેમણે 62 વખત નોટ આઉટ રહી 56.37 એવરેજથી 72 જેટલી સદી અને એની સાથે 14 જેટલી બેવડી સદી સાથે કુલ મળીને 24,692 રન કર્યા હતા. તેઓ લેગ ગ્લાન્સ નામની બેટિંગની નવી શૈલીના પ્રણેતા છે, એટલે આ પણ તમારા માટે નવીન હશે. લેગ ગ્લાન્સ નામની બેટિંગની નવી શૈલી કોણે વિકસાવી હતી, તો આમાં આપણા જામ રણજીતસિંહને યાદ રાખીશું. ગુજરાતના આ મહાન ક્રિકેટરની યાદમાં 1935 સાલથી ભારતની પ્રથમ કક્ષાની રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધા, જેનું નામ રાખવામાં આવ્યું છે રણજી ટ્રોફી, એ કહેવામાં આવે છે. અને આવા મહાન ક્રિકેટર અને મહાન રાજવીનો અવસાન 2 એપ્રિલ 1933 જામનગર મુકામે થયું. તો આપણે દિન વિશેષમાં આપણે જામબાપુને યાદ કર્યા અને તેની સાથે એક સાહિત્યકારને પણ યાદ કરીએ, અને તે હાસ્ય સાહિત્યકાર છે જ્યોતિન્દ્ર દવે. જ્યોતિન્દ્ર હ દવેનો નિર્વાણ દિવસ છે 11 સપ્ટેમ્બર, એટલે કે આજે. તેમનો જન્મ 21 ઓક્ટોબર 1901 ગુજરાતના સુરતમાં થયો હતો. તેમને કયા બિરુદ મળ્યા છે, તો વિદ્વતા અને હાસ્યનો વિનિયોગ, એટલે જ્યોતિન્દ્ર હ દવે. હાસ્યનો સમ્રાટ એટલે જ્યોતિન્દ્ર હ દવે. જ્યોતિન્દ્ર દવે ગુજરાતી ભાષાના જાણીતા હાસ્ય લેખક હતા. તેઓ મુંબઈમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાના કાર્યમાં પણ જોડાયા હતા. તેમનું ગુજરાત માસિકનું સહસંપાદન પણ કરેલું અને તેઓ 1966 ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તો આવા જ્યોતિન્દ્ર દવે, જેને આપણે હાસ્ય સમ્રાટ પણ કહ્યા, એના વિશે આગળ જોઈએ તો 1941 તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક પણ એનાયત થયો હતો. 1950 નર્મદ સુવર્ણ ચંદ્રક પણ તેમને મળ્યો હતો.
અને તેમના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારોને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક પણ અર્પણ થાય છે। તેમની મુખ્ય રચનાઓ ખાસ મહત્વની પરીક્ષામાં અહીંયાથી પ્રશ્ન સેટ થવાની સંભાવના કે રંગ તરંગ ભાગ 1 થી 6, જ્યોતિન્દ્ર તરંગ, રેતીની રોટલી, વડ અને ટેટા જેવા હાસ્ય નિબંધો, અમે બધા નામની નવલકથા આ તેમનું સાહિત્ય સર્જન છે। એમના ન અનુવાદક ગ્રંથો જોઈએ તો ખોટી બે આની, લગ્નનો ઉમેદવાર, પાનના બીડા, સોય દોરો, ટાઈમ ટેબલ વગેરે, અને આ પૈકી કેટલીક કૃતિઓ પણ તમે ભણી ગયા છો। ગુજરાતી સાહિત્યમાં ખોટી બે આની અને ટાઈમ ટેબલ જેવા પાઠ આપણે ગુજરાતી સાહિત્યમાં ભણી ચૂક્યા છીએ। એના લેખક પણ અનુવાદક પણ છે જ્યોતિન્દ્ર દવે। તેમનું અવસાન 11 સપ્ટેમ્બર 1980 ના રોજ મુંબઈ ખાતે થયું હતું। તો આપણે આ સાહિત્યકારને પણ જોયા અને હવે આપણે આવીએ છીએ આજના કરંટ અફેર ઉપર। તો સૌ પ્રથમ જોઈએ તો ગુજરાતમાં ગુજરાતના ટ્રાફિક દંડમાં આંશિક રાહત કરવામાં આવી છે। તમે સૌ જાણો છો અને છાપામાં અને ન્યૂઝપેપર અને ટીવી ચેનલોમાં ખૂબ હાઇલાઇટ રહેલો કે ટ્રાફિકના જે દંડના નિયમો છે તેમાં રાહત કરવામાં આવી છે। પહેલા લાયસન્સ, વીમો, પીયુસી, આરસી બુક, હેલ્મેટ, સીટ બેલ્ટ ના હોય તો ₹100 ના બદલે ₹500 નો દંડ કરવામાં આવ્યો છે, અને બીજી વખત પકડાય તો ₹1000 નો દંડ કરવામાં આવ્યો છે। આ બધા નિયમો એક્સપ્રેસ હાઈવે થી લઈને ગ્રામ્ય વિસ્તારના રસ્તા સુધી લાગુ કરવામાં આવ્યા છે। આ તમામ ડોક્યુમેન્ટ ડિજિટલ લોકરમાં માન્ય પણ ગણાશે, તો આ વાત ખૂબ મહત્વની છે। અને આ સુધારાને લીધે આપણા ગુજરાતમાં ઘણા બધા જે અકસ્માતો છે એમાં પણ આપણે ઘટાડો નોંધી શકીશું કે લાયસન્સ, વીમો, પીયુસી, આરસી બુક સાથે ન હોવી તો પ્રથમ વખત ₹500 અને બીજી વખત ₹1000 નો દંડ ફટકારવામાં આવશે। આ આપણે વાંચી રહ્યા છીએ નવા નિયમો। અડચણરૂપ પાર્કિંગ, કાર પર ડાર્ક ફિલ્મ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, હેલ્મેટ ન પહેરવું, 3 સવારી વગેરે મુદ્દામાં પ્રથમ વખત ₹500 અને બીજી વખત ₹1000 દંડ કરવામાં આવ્યો છે। ઓવર સ્પીડ માટે 2 અને 3 વ્હીલર માટે ₹1500 અને ટ્રેક્ટર માટે ₹1500 અને LMV ₹2000 અને અન્ય વાહનો માટે ₹4000 આ ઓવર સ્પીડ માટે નવા નિયમોમાં દંડ ફટકારવામાં આવ્યો છે। અને ત્યાર પછી એના વિશે જોઈએ તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધર્માનંદ સરોવરનું લોકાર્પણ કર્યું। મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કારણ કે આપણે આ ચેનલ ઉપર ગુજરાતના તમામ જે મહત્વના ન્યૂઝ છે આવનારી એક્ઝામ માટે એને કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે અહીં જોયો કે ધર્માનંદ સરોવરનું લોકાર્પણ કરવામાં આવેલું છે। તો તે ક્યાં આવેલું છે? આ સરોવર બોટાદના ઉગામેડી ખાતે આવેલું છે। તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રની સુકાતી ખેતી માટે સૌની યોજના આશીર્વાદ રૂપ બની છે, અને પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે સૌની યોજનાનું પૂરું નામ શું થાય છે। જો તમને ખ્યાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તેનો જવાબ લખી શકો છો। સૌની યોજના થકી સૌરાષ્ટ્રના 115 જેટલા ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવ્યા છે, અને નર્મદાનું પાણી 600 કિલોમીટર દૂર એવા કચ્છ જિલ્લા સુધી સૂકા પ્રદેશમાં પણ પહોંચાડવામાં આવ્યું છે। એટલે કે ગુજરાતની જીવાદોરી એવી નર્મદાને આપણે સૌની યોજનામાં આકાર આપી અને ખૂબ જ પાણીનો લાભ ઉઠાવ્યો। અને ત્યાર પછી સમાચારમાં આવે છે આપણો ભારત અને ભારતની મહત્વની અંતરિક્ષ એજન્સી એટલે કે ઇસરો। ઇસરો દ્વારા ઉપગ્રહ એમીસેટ અને અન્ય દેશોના 28 જેટલા ઉપગ્રહોને સફળતાપૂર્વક અવકાશમાં છોડવામાં આવ્યા છે। 29 જેટલા ઉપગ્રહો આપણા કયા વાહન દ્વારા છોડવામાં આવ્યા છે તો નામ તમે જોઈ શકો છો, PSLV C-45 દ્વારા આ ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા છે। તો આ ઉપગ્રહોને PSLV C-45 દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્ર પરથી છોડવામાં આવ્યા છે। આ ઉપગ્રહ છોડવામાં આવ્યાની 17 મિનિટ પછી તેને નિર્ધારિત રીતે 754 કિલોમીટર દૂર ભ્રમણ કક્ષામાં સફળતાથી ગોઠવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ આ ગ્રહના બે રાઉન્ડ બાદ તેને 505 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં ગોઠવાયા પછી અન્ય ગ્રહોને છોડવામાં આવ્યા હતા। અને કયા દેશના કેટલા ઉપગ્રહો હતા એ પણ એક મહત્વનો પ્રશ્ન
કે જેમાં અન્ય 28 ઉપગ્રહો પૈકી 24 અમેરિકાના, 2 ઉપગ્રહો લિથુઆનિયાના અને 1 સ્પેન અને સ્વિઝરલેન્ડના ઉપગ્રહો મળી અને 28 અને 1 ભારતનો એમીસેટ. આ રીતે 29 ઉપગ્રહો છોડાયા. તો પહેલીવાર ઈસરોએ 29 ઉપગ્રહો અલગ અલગ ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યા છે. એમીસેટ ઉપગ્રહ વ્યૂહાત્મક માહિતી અને વીજ ચુંબકીય વર્ણપટ અંગેની આપણને માહિતી પૂરી પાડશે. તો આપણા ભારતના ઉપગ્રહનું નામ ખાસ યાદ રાખજો, એમીસેટ. ત્યાર પછી આવે છે, ભારત સરકાર હવે જમીન સંરક્ષણ વધારશે. એટલે કે ભારતની અંદર અત્યારે COP14 જે સંમેલન યોજાઈ રહ્યું છે એની અંદર આપણે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા એક મહત્વનું કથન સામે આવ્યું છે કે આપણા ભારત દેશની 2.1 કરોડ એટલે કે 2 કરોડ 10 લાખ જેટલી હેક્ટર પડતર જમીન છે તેને હવે જમીનના ખેતી હેઠળના દાયરામાં લાવવામાં આવશે. તો ભારત સરકારે હવે વર્ષ 2030 સુધીમાં 2 કરોડ 10 લાખ હેક્ટરથી વધારીને 2 કરોડ 60 લાખ હેક્ટર સુધીની જમીન સંરક્ષણ વધારશે. આ પ્રકારની જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ COP14 નામના સંમેલનમાં કરી છે. અને સંયુક્ત રાષ્ટ્રોની પરિષદ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા ખાતે યોજાઈ હતી. આ પરિષદનું પ્રતિનિધિત્વ અધ્યક્ષપદ ભારતે સંભાળ્યું હતું અને આ 14મી પરિષદ હતી. અને આ જે ગ્રેટર નોઈડા પ્રદેશ છે એ હવે દિલ્હીમાં ભળી ગયેલો છે. એટલે હવે આપણે ગ્રેટર નોઈડા છે એ દિલ્હીને કહી શકીએ. આ પરિષદમાં નરેન્દ્ર મોદીએ વધતા જતા રણને રોકવા અંગે COP14ને સંબોધન કરતા જણાવ્યું કે રણની સમસ્યા 2/3 જેટલા દેશોને અસર કરી રહી છે અને આપણા પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ આની અંદર જોડાયેલા છે. તો જ્યારે સંયુક્ત રાષ્ટ્રના દેશોને વૈશ્વિક વોટર એક્શન એજન્ડા બનાવવા પણ અનુરોધ કર્યો છે. અને સૌથી મહત્વના સમાચાર હવે આવે છે અને એના માટે હું આને એ ગ્રેડ આપું છું, એ પ્લસ. આનું કારણ એ છે કે આપણી આવનારી પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી આને કહી શકાય એવા સમાચાર છે કે શ્રી વિક્રમનાથે ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. અને આ વિક્રમનાથ આપણા ગુજરાતના હવે જ્યારે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બને છે ત્યારે તેઓ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા. આ શપથ આચાર્ય દેવવ્રતે તેમને લેવડાવ્યા છે અને આચાર્ય દેવવ્રત ગુજરાત રાજ્યના હાલના રાજ્યપાલ છે. એટલું જ નહીં પરંતુ આચાર્ય દેવવ્રત ગુજરાતના 19મા રાજ્યપાલ છે એ પણ યાદ રાખવું જોઈએ. અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને જે તે રાજ્યના રાજ્યપાલ શપથ લેવડાવે છે બંધારણમાં આ પ્રકારની જોગવાઈ છે. જ્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે રાષ્ટ્રપતિને શપથ લેવડાવતા હોય છે તો આપણે ગુજરાતના અત્યારે વિક્રમનાથને ખૂબ યાદ રાખીશું. ત્યાર પછી આવે છે રવિશકુમારને રેમન મેક્સેસ એવોર્ડ એનાયત કરાયો છે. અને રવિશકુમાર એ એક પત્રકાર છે, જર્નાલિસ્ટ છે. તો તેઓ ભારતના એક મહાન પત્રકાર છે. રેમન મેક્સેસ એવોર્ડ એશિયાના નોબેલ પુરસ્કાર તરીકે પણ જાણીતો છે. અને રવિશકુમારને આ પુરસ્કાર ફિલિપાઈન્સની રાજધાની મનીલા ખાતે આપવામાં આવ્યો હતો. રવિશકુમાર સહિત કુલ 5 લોકોને આ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી. અને ત્યાર પછી આવે છે કલરાજ મિશ્રા એટલે રાજસ્થાન, કે કલરાજ મિશ્રાએ રાજસ્થાનના રાજ્યપાલ તરીકે શપથ લીધા છે. જેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી હતા કલરાજ મિશ્રા, અને તેઓ કોનું સ્થાન લેવાના છે તો હાલ તેઓ કલ્યાણસિંહની જગ્યાએ રાજ્યપાલ તરીકે હોદ્દો સંભાળી લીધો છે. તેમને ચીફ જસ્ટિસ એવા રવિન્દ્ર ભાટ મિશ્રાએ શપથ લેવડાવી હતી, જેઓ રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે. અને રાજ્યપાલને શપથ જે તે રાજ્યના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ લેવડાવે છે. અને શપથ લીધા બાદ કલરાજ મિશ્રાને ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું હતું. અને પછી મહત્વના સમાચાર આવે છે જમ્મુ કાશ્મીરના, કે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરનો 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુનર્ગઠન કરવા માટે 3 સભ્યોની એક સમિતિ બનાવી છે. અને જમ્મુ કાશ્મીરને હવે આ જે સીમાંકન કરવાનું છે એ માટે આ 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવશે. અને કેટલી શક્તિઓ કયા કેન્દ્ર શાસિત પ્રદેશને આપવી એના માટે અત્યારે એક સમિતિની રચના કરવામાં આવી છે. તો 31 ઓક્ટોબરથી આ બંને કેન્દ્ર શાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવવાના છે. આપણા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ
દિવસને પસંદ કરવામાં આવ્યો છે. તો સમિતિના અધ્યક્ષ પદે એવા ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ સંજય મિત્રા અને સભ્ય પદ નિવૃત્ત અધિકારી એવા અરુણ અને ગિરિરાજ પ્રસાદ ગુપ્તા આ ત્રણ વ્યક્તિઓની એક ટીમ બની છે, એક સમિતિ, અને એના દ્વારા આ શક્તિઓ વિભાજન અને સરહદની સીમારેખા પણ નક્કી કરવામાં આવશે. તો 5મી ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના અનુચ્છેદ 370 ને રદ કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશ રચ્યા હતા, એટલે આપણા માટે જમ્મુ કાશ્મીર ખૂબ અગત્યનું છે. અને ત્યાર પછી આવે છે ખેલ જગત. તો ખેલ જગતમાં એક મહત્વના સમાચાર છે સાયકલિંગ ક્ષેત્રના, કે સાયકલિંગમાં ભારતે મેન્સ તથા વુમેન્સ કેટેગરીમાં 2-2 ગોલ્ડ જીત્યા છે. આ ટ્રેક એશિયા કપના પ્રારંભિક દિવસે ભારતે 4 ગોલ્ડ સહિત 12 જેટલા મેડલ્સ જીતી લીધા છે. આ સાયકલ ઇવેન્ટ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે યોજાઈ રહી છે અને ત્રિયાસી પાલે પ્રથમ દિવસે 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. નિશા આ ઇવેન્ટમાં બીજા ક્રમે રહી હતી. અને એની અંદર આપણે સાયકલિંગની ઇવેન્ટમાં આગળ જોઈએ તો ભારતની બીજી ટીમ સાયકલિંગ એકેડમીની મયુરી લુટીએ વિમેન્સ ઇલીટ ટાઇટલ ટ્રાયલ 500 ની અંદર ગોલ્ડ મેડલ જીત્યો છે અને વેંકપ્પા કેંગલ ગુટ્ટી તથા એલંગબામ સિંહે મેન્સ જુનિયર 10 કિલોમીટર રેસમાં સિલ્વર તથા બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તો આ રીતે સાયકલિંગ સ્પર્ધામાં ભારતનું મહત્વપૂર્ણ યોગદાન. અને ખેલ જગતની અંદર આપણે એક યુએસ ઓપનની પણ વાત ગઈકાલે કરવાની હતી, તે રહી ગઈ છે. યુએસ ઓપનની અંદર રાફેલ નડાલે એ પોતાનું આ યુએસ ઓપન મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. અને તેની સાથે જો આપણે મેન્સ વિમેન્સ સિંગલ્સનું ટાઇટલની વાત કરીએ તો કેનેડાની બિયાંકા એન્ડ્રેસ્કુએ આ વિમેન્સનું ટાઇટલ યુએસ ઓપન જીતી લીધું છે અને સેરેના વિલિયમ્સને હરાવીને આ ટાઇટલ તેમણે જીત્યું છે. તો તમે યુએસ ઓપનના આ બે મહત્વના વ્યક્તિઓને પણ યાદ રાખજો, એક છે રાફેલ નડાલ અને બીજી છે કેનેડાની બિયાંકા એન્ડ્રેસ્કુ. તો આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ છીએ. કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.